તો હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ વિજય સવાદાનું પોસ્ટર, જે નવું ગીત આવ્યું છે. તો ચાલો આપણે એ પોસ્ટર બનાવવાના છીએ. તો તમે આ અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લાગજો, તમને આવા વિડીયો જોવા મળી રહેશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. અને આકાઈ માસ્ટરમાં જ બનાવવાનું છે. ચાલો વિડીયોને શરૂ કરીએ. તો અહીંથી આપણે ડાઉનલોડમાં જઈને એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. જે તમે બેકગ્રાઉન્ડ સર્ચ મારશો તો તમને આવું ક્યાંક મળી રહેશે કોઈ પણ એપમાં. તો આપણે અહીંથી આ બેકગ્રાઉન્ડ સર્ચ જે માર્યું હતું તો આપણે આને લઈ લીધું. પછી જવાનું છે અહીંથી ગેલેરીમાં, ડાઉનલોડમાં જઈને આનું જે ટાઇટલ છે અલગ નહોતું થતું તો મેં બે સાથે જ રાખ્યું છે. તો આપણે અહીં ક્યાંક આવી રીતે રાખી દઈએ છીએ. આવી રીતે રાખો પછી તમારે ફેરથી થોડું આને સમી રીતે રાખવાનું છે. તો હું પણ આવી રીતે ક્યાંક રાખી દઉં છું. તો મેં આવી રીતે રાખ્યું. પછી જવાનું છે અહીંથી ગેલેરીમાં, ગેલેરીમાં જઈને ડાઉનલોડમાં જઈ અને એનો આજે આપણે ડાઉનલોડમાં નથી જવાનું, કેમકે આજે આનું આટલું જ કામ છે. તો પછી તમારે અહીંથી જે 4K વગેરે એડ કરતા હોય કરી શકો છો. તો હું અહીંથી એક આવી રીતે કંઈક 4K એડ કરી નાખું છું. મેં આવી રીતે 4K એડ કરી નાખ્યું છે. પાછું જવાનું છે અહીંથી ગેલેરીમાં, જે મારું ટાઇટલ છે એ હું આજે સેટ કરી નાખું છું કે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ. તો એને આપણે અહીં સેટ કરીએ, કેમકે આ થોડો ફોટો સાઈડમાં રાખી દઈએ. તો મારું આ ટાઇટલ અહીંયા સારી રીતે રહી જાય. તો આપણે ટાઇટલને અહીં રાખી દઈએ. અહીં રાખીને પાછું તમારે હવે ગેલેરીમાં જવાનું છે અને એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું છે. કેમ કે મેં આ વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી રાખ્યું છે. પછી અહીંથી તમારે આનો કલર લાલ રાખી દેવાનો છે, જેમ કે મેં રાખ્યો છે. અહીંથી ક્રોપમાં જઈને આને ફૂલ લીટી કરી રાખવાની છે. ફૂલ લીટી કરતાં જ તમારે આને શું કરવાનું છે, અહીંથી સેન્ડ ટુ બેક કરવાનું છે. સેન્ડ ટુ બેક નહીં કરવાનું, અહીંથી તમારે સેન્ડ બેક કરવાનું છે. એક વખતે કરશો તો નહીં જાય ચેડે, બીજી વખતે કરશો તો પણ નહીં જાય, ત્રીજી વખતે કરશો તો એના પાછળ જતું રહેશે. તો સારી રીતે સેટ કરી રાખવાનું છે. પછી ફેથિંગા ગેલેરીમાં જવાનું છે અને એ જ બેકગ્રાઉન્ડ ફેથિંગા લઈ લેવાનું છે, જેમ કે મેં લીધું છે. પછી અહીંથી તમારે ક્રોપમાં જવાનું છે ને આને આવી રીતે કરીને ફૂલ લીટી કરી રાખવાની છે. તો ફૂલ લીટી કરી દો પછી તમારે આને થોડું કટ કરી અને પછી આને આવી રીતે કંઈક સેટ કરી રાખવાનું છે. તો મેં પણ આવી રીતે કંઈક સેટ કરી રાખ્યું છે. તો આવી રીતે સેટ કરી રાખો. પછી તમારે ફેથિંગા એક ગેલેરીમાં જઈ અને એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું છે, જેમ કે મેં એક લીધું છે. એનો કલર પણ આપણે લાલ જ રાખીએ. તો એને લાલ કલર રાખી અને ક્રોપમાં જઈને એને પણ ફૂલ લીટી સાઇઝમાં કરી નાખી, કરીને એને તમારે ક્યાંક આવી રીતે સેટ કરવાનું છે. કંઈક આવી રીતે આપણે પણ આવી રીતે સેટ કરી નાખીએ. પછી આનું જે ટાઇટલ છે, જે એનું નામ છે, એ આપણે લખી દઈએ છે, જે કે સિંગર વિજય સુવાદા હે. તો આપણે અહીંથી લખી અને આને આપણે કંઈક આવી રીતે સેટ કરી દઈએ છીએ. તો જેવું આપણે આવી રીતે સેટ કરી દઈએ, થોડું આપણે સમૂહ સેટ કરીએ. તો આવી રીતે સેટ કરીને પછીથી નીચે જવાનું છે અને અહીંથી થોડો એને લીટી છે થોડી વધારે રાખવાની છે. વધારી દો તો થોડો અહીંથી નીચે જશો તો અહીં એક આવું મળશે. તો આને તમારે કાળો કલર રાખવાનો છે. કાળો કલર રાખીને આની લીટી તમે ગમે તેટલી રાખો શકો છો. તો મેં અહીંથી આટલી રાખી છે. તો આનું કામ તો આપણે થઈ ગયું છે. તો એને થોડું સારી રીતે સેટ પણ કરવું પડે. તો આનું કામ થઈ ગયું છે. આપણે હવે અહીંથી જવાનું છે તમારે અહીંથી ઇફેક્ટમાં, અને ઇફેક્ટમાં જઈને એનું આ સાઈડનું લઈ લેવાનું છે. પછી આને ફૂલ સાઇઝમાં કરી નાખવાનું છે. ફૂલ સાઇઝમાં કરતાં તમારે અહીંથી સેન્ટું બેક કરવાનું છે, જેમ કે આ પૂરું પાછળ જતું રહેશે. પૂરું પાછળ જતું રહે તો આપણું પોસ્ટર કંઈક આવી રીતે બનશે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લાગજો ચેનલને, તમને આવા વિડીયો જોવા મળી રહેશે. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.